मध्यस्थी सहकारी बैंकों में बंद थयेली नोटो जमा न लेवानो अने रोजनी मात्र नजीवी रोकड़ रकम आपवाना नियम विरोध में सूरत शहेरना खेडूतो द्वारा विशाल रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। नोटबंदीना कारणे रोकड़नी उणप कारणे आम जनजीवन पर भारी असर जोवा मळी रही छे। मजूरी करी गुजरान चलावता मजूरो थी लईने खेती करता खेडूतोने पोताना काममां नफो थवाने बदले भारे नुकसान थवानी आम आदमी भारे रोषे भराया छे। जे अनुसंधान में खेडूत समाज की आगेवानी हेठळ सूरतनी जहांगीरपुरा जीन खाते थी ट्रेक्टर सहित काखलानी साथे खेडूतोए महारेलीनुं आयोजन कर्युं हतुं अने आज रोज खेडूते ओलपाडनी डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंकनी तालाबंदी करी हती। आ रेली में 200 થી વધુ ट्रेक्टर અને ट्रक સાથે બળદગાડા અને મોટી સંખ્યામાં મોટરસાઇકલો લઈને લોકો જોડાયા હતા અને મુખ્ય માર્ગો પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। એટલું જ નહીં પરંતુ આરબીઆઈની નીતિનો વિરોધ કરવાની વાતે ખેડૂતો પોતાની સાથે શાકભાજી ડાંગર અને શેરડી જેવી ખેત પેદાશોની ચીજવસ્તુ લઈ કલેક્ટર આપી પોતાના વિરોધ રજૂ કર્યો હતો। આ ખેડૂતોના ઉત્પાદનો જે અત્યારે ખરીફના ઉત્પાદનો બજારમાં આવેલા છે અને ડીમોનિટાઇઝેશન 500 અને 1000 ની નોટો રદ થવાથી માર્કેટની અંદર જે કરન્સી ક્રાઇસિસ ઊભી થઈ છે ને એને કારણે ખેડૂતોને નકદમાં ભુગતાન મળતું નથી એને રીતે એને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। એણે રવિ સિઝનની પોતાની ખેતી તૈયાર કરવા માટે બિયારણો નથી ખરીદી શકતો, એ ખાતરો નથી ખરીદી શકતો અને જે શાકભાજી બજારમાં વેચવા જાય છે તો એને રૂપિયા નથી મળતા। એવા સંજોગોમાં આજે ડાંગર અને શેરડી અને દૂધ એ ત્રણ ઉત્પાદકો મળીને અત્યારે અમારા ઉત્પાદનો લઈને કલેક્ટરશ્રી પાસે જઈએ છે। કલેક્ટરશ્રીના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર મોકલવાના છે અને અમારી જે આ ઉત્પાદનો છે એના રોકડમાં અમને રૂપિયા મળે એવી અમારી રજૂઆત છે અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઉપર જે બેન મૂકવામાં આવેલો છે એ તાત્કાલિક ઉઠાવી લેવામાં આવે કારણ કે તમામ સહકારી મંડળીઓ કોઓપરેટિવ સોસાયટીઓ તમામ પોતાનું લેવડ દેવડ જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા કરે છે અને જેને કારણે એ મંડળીઓને પણ ખેડૂતોને ભુગતાન કરવાની ખૂબ મોટી તકલીફો પડી રહી છે। લોકો તો ખેડૂત આજે રેલી છે એમાં ફક્ત દરેક મંડળીના પ્રમુખો અને બોર્ડ ઓફ ડિરેક્ટરોનો અમે જોડેલા છે એને ખેડૂતો પોતાના ઉત્પાદનો લઈને જે આવેલા છે એ લગભગ 150 થી 200 વાહનો આની સાથે જોડાયેલા છે। આગળની રણનીતિ જો આ તાત્કાલિક આ રદ કરવામાં નહીં આવે જે નિર્ણય કરેલો છે તો અમે અમે ખૂબ જલદ પગલાઓ આવનારા દિવસોમાં આપવાના છે। રેલીમાં ખેડૂતોએ વિરોધ નોંધાવતા દૂધને રસ્તા પર વહાવી દીધું હતું, સાથે સાથે ખેડૂતોએ અનાજનો પણ રસ્તા પર ફેંકી દઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ રીતનો વિરોધ કર્યા બાદ પણ સરકાર અને આરબીઆઈ ખેડૂતોની તરફેણમાં કોઈ નિર્ણય ન કરે તો અંતે ખેડૂતો 500 અને 1000ની નોટો સાથે ગાંધીનગર જઈ મંત્રીઓ સામે પણ વિરોધ પ્રદર્શન કરવા સાથે અનેક પ્રકારે સરકાર અને આરબીઆઈ સામે લડત ચલાવવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ સુરત।